વેલકમ બેક. અને આગળ વાત કરીએ, વલસાડમાં મહિલાના મોત બાદ પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે. કસ્તુરબા હોસ્પિટલમાં મૃતકના પરિવારજનોએ હોબાળો કર્યો. મહિલાનું સારવાર દરમિયાન મોત થતા હોબાળો કરવામાં આવ્યો તો મૃતકના પરિવારજનોએ આક્ષેપ હોસ્પિટલ પર કર્યા છે. એક સપ્તાહ સુધી સારવાર માટે રાખવામાં આવ્યા, અચાનક તબિયત કેમ બગડી તેનો જવાબ માંગ્યો છે. એક સપ્તાહ બાદ કહેવાયું કે સુરત રિફર કરો તો અત્યાર સુધી તમે શું સારવાર કરી, તેવા સવાલ અને આક્ષેપ પરિવારે કર્યા છે. હોસ્પિટલમાં યોગ્ય સારવાર કરવામાં નથી આવતી, દર્દીઓ અને સગાઓને હોસ્પિટલ છેતરી રહી છે, માત્ર પૈસા પડાવવામાં આવી રહ્યા છે. હોસ્પિટલ પૈસા ઉઘરાવવાનું જ કામ કરે છે. અમે દર્દીને સમયસર સારવાર આપી છે તેવો વળતો જવાબ અને બચાવ તબીબે કર્યો છે. જેટલી દવા કેટલી તેટલી દવા અપાવી, જેટલા પૈસા કેટલા તેટલા પૈસા ખર્ચ્યા, જેટલા ડિપોઝિટ ભરવા કેટલી તેટલી ડિપોઝિટ ભરી અમે છે, તે છતાં અમને તમે નહીં કીધું. અમને જો તમે સજા કરતા કે અમને આગળથી કહેતે તો અમે સુર લઈને અમારી બેનને મૂકી દેતે, ના ટ્રીટમેન્ટ કરાવતે. મારી બેનનો આજે જીવ, મારી બેનના જીવ શરીરમાં હતે ને આજે અમારી હાથે હતે. આજે અમારે કરુણ ઘટના બની ગઈ છે અમારી જોડે. અમે જેટલી આજે અમે જોયું છે કે મારી બેન જે આઈસીયુ રૂમમાં હતી તેમાં એવા પેશન્ટ હતા, તે લોકોના જે પરિવાર લોકો આજે અમારા ઘર અમારા જે વોર્ડમાં બેઠા હતા લોબીમાં, એ લોકો બધા રડે છે. એ લોકો પહેલાં ડિપોઝિટ ભરવા કહે છે, તમે ડિપોઝિટ ભરી દેવો અને પછી એમ કે ડિપોઝિટ જેવા ભરવા જાય ને પછી ડિપોઝિટ લઈ જાય છે ને પછી આવીને પછી કહે દે કે હવે અમારા હાથમાં નથી, તમારે બહાર લઈ જવું પડશે કે બહુ ચાન્સીસ નથી, એવા કરીને અમને એ લોકો સજા કરે કે છે કે કહી દે છે કે ચોંકાવના કરી દે કે હવે અમારા હાથમાં નથી કે તમે બીજે કસે લેજવાનું લેજો. એમને પરવાનગી પછી અમે ઇન્જેક્શન મૂક્યું અને દરરોજના એમને સમજાવવામાં આવતું જ હતું કે આ ઇન્જેક્શનની અસર પૂરેપૂરી થશે નહીં. આપણે ચેસ્ટના હૃદયરોગના તથા છાતીના ચેસ્ટ ફિઝિશિયન પાસે પણ ઓપિનિયન લઈને એ લોકો દ્વારા પણ રિલેટિવને સમજાવવામાં આવ્યું હતું. આ બધું થવા પછી પણ એ લોકો આક્ષેપ લગાવતા હોય કે અમે કંઈ જ નથી સમજાવ્યું, કંઈ નથી કર્યું, તો અમારી પાસે રિટર્ન ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ છે. એવું બિલકુલ એવું કહેવામાં આવ્યું હશે કે પેશન્ટ સ્ટેબલ છે, પણ એવું કોઈ દિવસ નથી કે રિકવરી થઈ ગઈ છે, કારણ કે સીટી સ્કેનમાં ડોક્યુમેન્ટેડ હતું કે રિકવરીના શક્ય ઓછા છે. એટલું હતું કે જે દિવસે આપણે થ્રોમ્બોલાઇઝ કર્યું હતું તે દિવસે થોડા સમય માટે સારું હતું, જે ઓક્સિજન 9-10 લિટર પર ચાલતું હતું એ 2-3 લિટર પર આવી ગયું.